हेलो एवरीबडी, विद्यार्थी मित्रों, ऑनलाइन पूजा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। अहीं आपणे पाठ 19-60 नाठ्यो, तेना लेखक छे ईश्वर पेटलीकर। जन्म 1916, अवसन 1983। ईश्वर पेटलीकरनुं मूळ नाम ईश्वरभाई मोतीभाई पटेल हतुं। तेओ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા। તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે। તેમને વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે। જન્મ ટીપ, ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે। લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે। જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવી છે। માતેલા સાંઠને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન ચંદાએ બીડું ઝડપે છે અને પોતાની બુદ્ધિ ચતુરાઈથી અને સસતાથી એ સાંઠને આખરે નાથે છે। એમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે। સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે। તો આની અંદર સાંઠ એટલે આખલો, આખલાને ડોકમાં એક લાકડું નીચે લબડતું હોય અને ડોકમાં એને બાંધવામાં આવે છે એટલે જ્યારે દોડી શકે ત્યારે એને બે પગ વચ્ચે એ લાકડું ફસાય એટલે બહુ દોડી શકે નહીં અને આપણા હાથમાં આવી શકે એટલે એ એના ઘરામાં બાંધવાનું હોય છે। તો એ બાંધવા માટે આ ચંદા છે એ સ્ત્રી, એક નારી સ્ત્રીની શક્તિ એની બુદ્ધિ ચાતુર્યથી એ ઉપયોગ કરે છે। તો હવે આપણે પાઠને સમજીએ। ચંદા એક રૈજીના સંતાનમાં છેલ્લી હતી। હવે જે ચંદા છે એના પિતાનું નામ હતું રૈજી, એમાં છેલ્લા નંબરની આ છોકરી હતી। છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને ઝૂમ એનામાં ઉતર્યા હતા। એના પિતાનો જે જુસ્સો છે, ઝૂમ છે, એ બધા આ દીકરીમાં ઉતર્યા હતા। નાનપણમાં તોફાન જુવાની ફૂટતા કરમાય નહીં પણ નવી નવી કૂપરો નીકળતી ચાલી। બાળપણમાં જ તોફાન એ બધું નવી નવી એનામાં શક્તિનો સમાવેશ થતો, નવું નવું જાણવાની ઈચ્છા રાખતી એમ। ભ્રમણ ચઢાવેલા ગુમાનને ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા ઓઠ, અકડાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીજતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા અને ફંગોલ ભરી ચાલતા છટાક છટાક થતો એનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ગૌવર્ણ દેહ દરેકના હૃદય સોસરવો નીકળી જતો। હવે આ ચંદાથી એનો પરિચય મેળવીએ છીએ આપણે। તો ચંદાથી એ કેવી હતી, બરાબર ને? એનો રૂઆબ એવો હતો, રૂઆબમાં પીછે હોઠ જોઈએ અને પોતે ખડી ધમ હતી એમ, ક્યારે પાછું પડતી ન હતો। હવે આપણે ચંદાએ પરરમાના કોડ નાતના જવાનિયામાં ઘણા ઘણાને હતા એટલે ચંદાને પરણવા માટે એમની જ નાતની અંદર ઘણા લોકોને હતા એમ। પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો, ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ ન ભીડતું નહીં। પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે એવો એક પ્રસંગ એના જીવનમાં બની ગયો હતો એટલે ચંદાનો હાથ કોઈ પકડતું ન હતું। એક તોફાની મધમસ્ત સાંઠ રખડતો ગામમાં આવી પહોંચ્યો। એક તોફાની મધમસ્ત સાંઠ એટલે રખડતો તે ગામની અંદર આવી પહોંચે છે। કોણ આવી પહોંચે છે? તો આખલો આવી પહોંચે છે। એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, એને જુએ એટલે જે સીમાડામાં જ્યારે ઢોરને લઈ જતા તો એ પાછા ત્યાં જતા ન હતા એમ, પણ જીવ લઈને નાસ્તા સીમા જતા લોકો પણ રસ્તે ન જતા, પોતે એ ઢોરો એનાથી બીક લાગતી એના કારણે એ પાછા જીવ લઈને નાસ્તા અને ગામના લોકો પણ એ રસ્તે ન જતા। અડફેટે જતા સાંજનો કેર વધતો ગયો, સીમનો પાક બેલાડે પણ કોઈનાથી છૂટ કે ચા ન થાય।
આ આખલાનો કેર વધતો ગયો એટલે ગામમાં એ આ ખેતરોમાં કોઈ જતું ન હતું અને એ ત્યાં બધું ભેરાવા લાગ્યું હતું પણ કોઈ બોલી શકતું ન હતું. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. આનો ઉપાય કરવા માટે એક દિવસે ગામના લોકો બધા ભેગા થયા હતા. એકે કહ્યું, એક વખત જો પગે ડખલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. એક વખત જો એના પગે ડખલો નાખી દઈએ તો પછી આપણે છીએ, પછી તો એનું કોઈ જબરજસ્ત નહીં ચાલે એમ. બીજો, ત્યારે તો બકરી બની જાય. બીજો બોલે છે, ત્યારે તો બકરી બની જાય છે એમ. ત્રીજો બોલે છે, અત્યારેથી નથી અડતા પણ પછી તો કોઢીના ગા પડશે ત્યારે ખબર પડશે. ત્રીજો કહે છે, અત્યારે તો તીર નથી અડતા પણ પછી જ્યારે કોઢીના ગા પડશે ત્યારે ખબર પડશે. કોઢી એટલે કુહાડી એમ. બોલવું સહેલું છે પણ કળી બતાવવું એ અઘરું છે એમ. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો. સરસ ઉજાણી થાય છે. એક માણસ ખૂણામાં બેસે છે એ પણ આનંદમાં ઉલ્લાસમાં છે કે અહીંયા સરસ ઉજાણી થઈ રહી છે એમ. બીજા એક બે ટેકો આપે, બીજો એક બે હતા એમને ટેકો આપ્યો કે આટલું દુઃખ ભોગ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ. એક બે જણને ટેકો આપ્યો એમ કે આટલું બધું દુઃખ ભોગવ્યું છે તો કંઈક આપણે બેસી તો રહેવાના નથી, એનો કંઈક તો ઉપાય કરવો તો પડશે ને એમ. એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડખલો નાખવા કોણ જશે. એ વાતને વધતી અટકાવી ત્યારે સુધી કંઈ બોલ્યા વિના સાંભળ્યા એકે કહ્યું, એટલે એક બીજા માણસે કહ્યું કે પણ સાંભળો તો ખરા એમ, ડખલો કોણ નાખવા જશે એમ. બધા એક બીજા સામે તાકી રહ્યા. એક માણસે પૂછ્યું, ડખલો કોણ નાખવા જશે, એટલે બીજા બધા એકબીજાની સામે જોવે છે. દૂર રહી વાત સાંભળી ચંદા નિસારમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. દૂર રહી વાત સાંભળતી હતી ચંદા, તેને એના એક માસ્તરે એના શિક્ષકે એક વાત સંભળાવી હતી. એ વાત સાંભળી યાદ આવે છે એની. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. ત્યારે ચંદા વચ્ચે બોલે છે કે તમારા જેવા જ એક ઉંદરો એક વખત ભેગા થયા હતા. બિલાડીના દુઃખનો ઉપાય કરવા. બિલાડીનું બહુ દુઃખ હતું એટલે કે શું કરવું એમ, એનો ઉપાય કરવા ભેગા થયા હતા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો. એક ડાયા જેવો માણસ ઉંદર હતો એને રસ્તો કાઢે છે કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એક ડાયા ઉંદરે જવાબ આપ્યો કે બિલાડીના કોટમાં આપણે ઘંટ બાંધી દઈએ તો એ જ્યારે આવે ત્યારે એ ઘંટ ખકડે એટલે આપણે દરમાં સંતાઈ જઈએ. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠી, હા એ સારો ગાઢ છે. એ વાતને બધા ઉંદરોએ સ્વીકારી અને બધા એકસાથે બોલે, હા હા એ સરસ ઉપાય છે. પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય, તેમ આ સાંઢને અહીં ડખલો નાખવા કોણ જાય. પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય, એ રીતે અહીંયા પણ આ સાંઢને ડખલો નાખવા કોણ જાય. એ પૂંછડાવાળા ઉંદરને તમે વગર પૂંછડા, કટાશ કરી ચંદાએ બધાને હાસી કરતું હાસ્ય કર્યું. એ પૂંછડીવાળા ઉંદર હતા, તમે વગર પૂંછડીવાળા ઉંદરો છે એમ કહીને તેના ઉપર કટાક્ષ કરે છે. મરવું હોય તે જાય એકે શરમાતા શરમાતા કહ્યું. એક માણસ શરમાતા શરમાતા કહે છે એમ કે જેને મરવું હોય એની પાસે જાય. જાનવરની જાત એનો શું ભરોસો, બીજો બોલ્યો કે જાનવરની જાત છે એનો કોઈ ભરોસો રખાય નહીં એવો બીજો માણસ કહે છે. મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં જ ડખલો નાખી દઉં, ચંદા છેવટે બોલી. મને તમારા બધાની દયા આવે છે તો હું હમણાં જ ડખલો નાખી દઉં એવું ચંદા બોલે છે. અમારી દયા, બધા એક સામટા બોલી ઉઠ્યા. અમારી દયા એટલે બધા એકસાથે બોલે છે. તમારી નહીં પણ તમારી આ મૂછોની, તમારી નહીં પણ તમારી આ મૂછો છે એની શરમ આવે છે. મૂછો તરફ આંગળી કરીએ બોલી ને એક વખત મૂછો મુડાવવાનું
કહેતા હો તો મારે એ કામ કરી આપવું, તમે આમ ઓછું મૂંડાઈ દો તો હું તમારું આ કામ કરી આપું, એવું ચંદા કહે છે. એની શરત સાંભળી બધા વિચારમાં પડે ને કંઈક વિચારે કર્યા હોય તેમ સર્વે કબૂલ કર્યું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા અને કંઈક વિચારીને કર્યું હોય એ રીતે બધાએ કબૂલ કર્યું, હા મારે મંજૂર છે એમ. કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો, એમને કબૂલ કર્યું. હવે કબૂલ છે એવું ચંદાએ સામે પાછું પ્રશ્ન કરે છે. પછી એ લોકો બોલે છે કબૂલ કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો સાંઠ હોય ત્યાં. જો તમારે જોવું હોય તો ઉગતો સૂરજ ઉગે ત્યારે જ્યાં સાંઠ બેઠો હોય ત્યાં આવી પહોંચો. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીની રેલાની માફક ચાલી ગઈ. આમ બોલીને ચંદાની હંમેશાની જે એની છટા છે, એટલે જેમ આપણે જોઈએ પાણી ઢળ્યું હોય તો એનો રેલો જે રસ્તો જવાનો હોય એ રસ્તો તરત રેલાઈ જાય છે, એમ પણ ચંદા એ રીતે ચાલી જાય છે. ને પાણી જતાં ભીનાશ રહે તેમ દૂરમાં પડેલા એના પગલાં રહ્યા. આપણે જોઈએ પાણી તો જતું રહે છે પણ પાણીની ભીનાશ રહે છે, એમ ચંદાના પગલાં પણ ધરતીમાં પડ્યા હોય છે એમ. રઈજીએ આ વાત જાણી, હવે એના પિતાએ આ વાત જાણે છે ત્યારે એને ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા સાની. એના પિતાએ ચંદાને સમજે કે એના પાસે ના જવાય, પણ ચંદા એકની બે થતી નથી. બાપા જીતી જઈશ તો એ ઓછું તમારું મન જવાનું છે. દીકરી બોલે છે કે પિતાજી હું જીવથી મરી જઈશ તો તમારું વંશ જવાનો નથી. એ છેલ્લું વાક્ય બોલી તેને પિતા સાથે દલીલ ન કરી અને ન તો પોતાનો વિચાર ફેવર્યો. બસ સિલ્વી આટલું વાક્ય બોલી અને પિતા સાથે કોઈ દલીલ ના કરી અને તે પછી પોતાનો વિચાર બદલતી નથી, એ પોતાના વિચાર ઉપર મક્કમ છે. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પૂજ પૂર્વમાં છટાયા ત્યારે નવો ચણિયો ઓઢણી અને કાપડું પહેરી હાથમાં ડખલો લઈને ચંદા વચન પારવા નીકળી પડી હતી. સૂર્યનારાયણના ઉગતા સૂરજે ખંખેરી આંખ ઉગાડીને પોતે એ જ પૂર્વ દિશાએ ત્યારે નવો ચણિયો છે ઓઢણી છે ને કાપડું પહેરીને એ પોતાને ડખલો નાખવા વચન પારવા નીકળી પડે છે. એનું પરાક્રમ નિખારવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. એનું પરાક્રમ જોવા માટે સૂર્ય પણ ઊંચે ચઢી રહ્યો છે. સારું એ ગામ કુતૂહલ ઉતરથી જોવા ઉમટ્યું છે. આખું ગામ પણ આ જોવા માટે ઉતરી પડ્યું છે. નિરાશ થયેલો રહીજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. નિરાશ થયેલો પિતા પણ પુત્રીના રક્ષણ માટે પોતે પણ ભાલોડા લઈને નીકળી પડે છે. ક્યાંય એવી મુસીબત આવે તો હાથમાં કંઈક હોય તો એ કંઈ કરી શકે એમ. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચડી લાંબા પગ કરી પડ્યો હતો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ, એટલે રેલવેનો જે રસ્તો હતો તે આગળ આખી રાત ખાધું છે અને માલ ખાઈને લાંબા પગ કરીને એ પડી રહ્યો હતો. ગુમાન તો બંનેનું હતું, ગુમાન તો આખલાને હતું અને ચંદાને પણ હતું. આખલાને એના બનનું હતું અને ચંદાને એની જુવાની નહોતું. આખલાને એનું બર જેવું છે એનું હતું અને જ્યારે ચંદાને હતું એ પોતાની જુવાનીનું બર હતું. ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. ચંદાએ દૂરથી આખલાને જોવે છે પણ એની ગતિમાં કંઈ મંદતા આવતી નથી, એટલે એની ગતિમાં કંઈ એવું ફેર લાગતો નથી. ચંદાને પેશક તરીકે લોકો દૂરથી જોતા હતા. આપણે જોઈએ છીએ કોઈ કાર્યક્રમ હોય તો પેશક રીતે લોકો દૂરથી જોતા હતા. ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાક હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા.
નહીં ગુમાનની સાથે એને ગુમાન છે ચંદાને, એટલે એનો જીવ ન જાય એ માટે કેટલાક લોકો હાથમાં પણ પોતાના અશ્વની માફક તૈયાર હતા એમ. એ પણ ગામના લોકો કે આને તો ગુમાન છે એટલે એના વિશ્વાસે રહેવાય નહીં, એટલે એ પણ બધો લઈને આવ્યા હતા એમ ગામના લોકો. ચંદાએ ખેંચતા તાવે, ચંદાએ ખેંચતા ફાવે તેમ છડો કમરમાં કોસ્યો હતો. ચંદાએ પણ એને જે રીતે ખેંચતા ફાવે એ રીતે એને સરો હતો એ કમરમાં ઘોસીને આવી હતી એમ. હાથમાં ડખલો સોટી પેઠે ઝૂલા તીને નજીક જતી હતી. હાથમાં જે ડખલો હતો એટલે લાકડું હોય અને ઉપર કોટે એને ઘરામાં જે દોરડું હોય એ બાંધવાનું હોય છે, એ ઝૂલતી ઝૂલાતી તેને એની નજીક જઈ રહી હતી. બંના અભિમાનમાં મસ્ત હુસભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. બર હતું અભિમાન જે આખલાને એ આ ચંદા આવે છે એને ઊંચી દ્રષ્ટિથી જોઈ રહ્યો હતો. પુરુષને આજતી અણિયારી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. પુરુષની જેમ આંખે અંજાઈ જાય છે એમ આખલો પણ પોતાની આંખમાં અંજાઈ ગયો એ રીતે પોતે પડ્યો પડ્યો એને તાકી રહ્યો છે. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી તાટક રચ્યું. હવે ચંદા છે એની આંખમાં આંખ પરોવે છે અને એ રીતે એ તાટક રચે છે. દૂરથી જ મનુષ્યને પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. દૂરથી જ મનુષ્યને પશુને જોઈ પાછળ પડતો આખલો બરાબર એ ઊંચી ડોકે કરી એને ભણી તાકી રહ્યો છે, એટલે ચંદાને તાકી રહ્યો છે, બીજું કશું એ અંગ હલાવતો નથી. એની સ્ત્રી સુલભ લાગતી હતી અને એના સૌંદર્ય અંજાઈ ગયો હતો, એટલે તુચ્છ લાગતી હતી એમ. તો તુચ્છ લાગતી સ્ત્રી એનું સૌંદર્યથી એ પોતે અંજાઈ ગયો હોય એવું આખલા એવું લાગે છે એમ. ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. ગમે તે હોય પણ એના પરિવર્તન પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય, આજે આખલામાં કંઈક પરિવર્તન આવ્યું છે એમ એવું માને છે. એક રાછવા છેટું રહ્યું નહીં, વરિત પગલાં પાડતી ચંદાના પગ થંભી ગયા. એક રાછવા છેટું રહ્યું, તરીક એટલે એકદમ રાછવા છેટું હતું એટલે એના પગલાં ત્યાં ઉપાડતી ચંદા ત્યાં થોભી જાય છે, એટલે ત્યાં ઊભી રહે છે. બેક વાગતા મોટર થંભે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. હવે ચંદા ત્યાં ઊભી રહે છે એટલામાં આપણે જોઈએ છીએ બ્રેક વાગે ત્યારે મોટર જેમ થંભી જાય છે એમ દૂર દૂરથી જે લોકો જોવે છે એ લોકો અંદર અંદર ગણગણાટ શરૂઆત કરી દીધી. આખરે બી ગઈ એ તો મોએ બોલે એટલું જ બધા જ હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. હવે અંદર અંદર ગામના લોકો વાતો કરે છે કે આખરે એ તો બી ગઈ એમ, એ તો મોએ બોલે એટલું જ છે એમ, બધા હતા એટલે ગુમાન હતું એને એટલે ગુમાનના લીધે તે ત્યાં સુધી પહોંચી ગઈ છે એમ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય તો એનું શું ગજું. એની જે આંખો એવી છે ભલભલાને હાજા ગગડી નાખે છે તો એનું તો શું ગજું છે એમ, એટલે એની તો શું તાકાત છે. રૈજીનો જીવ પર ડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. રૈજીનો જીવ એ પડીકે બંધાય એટલે રૈજીને તો એની દીકરીનો જીવ વાલો હતો. જેમ આપણે જોઈએ અર્જુન લક્ષ પક્ષીને એને આજુબાજુ કશું જ દેખાતું ન હતું, ખાલી પક્ષી જ દેખાતું હતું, તેમ પણ ચંદાને પણ આજુબાજુ કશું જ જોતી નથી, ખાલી આખલા સિવાય કશું જોઈ શકતી ન હતી એમ, એને તો બસ એક જ ધ્યેય હતો એમ. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ, ચંદા ત્યાં ઊભી હતી પણ એની છટા એ જ હતી એમ. યમરાજા
મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીઓના આત્મા આંખમાંથી ખેંચે તેમ ટાટક રચી પોતાની દૃષ્ટિથી દોરી બનાવી પડેલા આંખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આંખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. ચંદા એ છટ્ટાથી જ ઊભી હતી. યમરાજા મરણ પથારીએ મરણ પથારીમાં સૂતેલા પ્રાણીની આત્મા આંખમાંથી જેમ ખેંચે છે એ રીતે ચંદા પણ તાટક એવું રચ્યું હતું. પોતાની દૃષ્ટિની દોરી બનાવી રાખીને આખલાના નેત્રમાંથી તેની શક્તિ જેમ એ ખેંચતી હોય તેનું સૌંદર્ય પીતો હોય એમ આખલો એનું સૌંદર્ય પીતો હોય એમ આખલો સર્વ અવયવ ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો છે ચંદાની સામે. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. એને લાગ્યું ચંદાને હવે એની બધી શક્તિ ખેંચાઈ ગઈ છે મારી આંખમાં. ત્યારે એ આગળ પગલું ભરે છે. પર્શ વાંચતો આખલો દયા મણે ચહેરે તાકી રહ્યો છે. એક બેને ત્રીજે ડગલે તો એની પાસે પહોંચી ગયું. હવે ચંદા દયા મણે ચહેરે તાકી રહ્યો છે. હવે તો એને ખબર છે કે એ દયારું બની ગયો, કારણ કે એ ક્રાસવા છેટો જો એનામાં ગુસ્સો આવી ગયો હોત તો એ ઊભો થઈ ગયો હોત. એ કંઈક તો પગ બગડે અલાવત, પણ એને જે તાટક રચ્યું હતું એટલે એ પણ ચંદાની આંખમાં જોયા જ કરે, એના સૌંદર્ય પીગરે હોય. એ રીતે પછી એક અને બે ત્રીજા પગલે તો ચંદા એની પાસે પહોંચી જાય છે. ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગે. હવે નીચે નમીને ચંદા એના ઉપર હાથ ફેરવે છે. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ગડબડ થંભી ગયા. આ છલંગ મારશે હમણાં જ એમ માનતા દરેકના હૈયામાં ગડીભર થંભી ગયા, એટલે હૃદય થંભી ગયો વગે હમણાં જ ઊભો થશે એમ. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો આલી ઉઠી. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવે છે ચંદા. આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠે છે. ચંદા નીચે બેઠી પારેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપડમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ઘેલ કરવા લાગી. હવે ચંદા પણ નીચે બેસીને પાળેલા પશુ આપણે જોઈએ છીએ, જે આપણે કોઈ કૂતરું પાળેલું હોય તો એ રીતે એની સાથે માલિક હોય એ રીતે બેસે છે અને એ પોતે એના હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવે છે અને તેની સાથે ગેલ કરવા લાગે છે, એટલે એની સાથે રમત કરે છે. એ કુમળા હાથનો પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાતે સૂતો. એનો ચંદાનો હાથ પર્શ થતો હતો ત્યારે એ ઊંચી ડોક જમીન ઉપર નાખીને એ તો નિરાતે સૂતો થઈ ગયો એમ. એનો હાથ ચંદાનો પર્શ થતો હતો એટલે ચંદાનો રહ્યો રહ્યો ભય જતો રહ્યો. હવે ચંદાનો જે ડર હતો એ ડર જતો રહે છે. તેને માથે પગે હાથ ફેરવવા જ્યારે પગ વારાફરતી ઊંચા કરી જોયા. તેને માથે પગે હાથ ફેરવવા જ્યારે પગ વારાફરતી ઊંચા નીચા કરી જોયા. આટલો ગરીબ, ચંદાને દયા આવી. હવે ચંદાને એવું લાગ્યું કે આટલો ગરીબ છે એમ ચંદાને એના ઉપર દયા આવે છે. પણ વધતો વિજય ઉગતી દયાને ઘડી ગયો. પણ એનો વિજય થવાનો હતો એટલે એના ઉપર દયા હતી, એ દયા પણ એને ઘડી નાખવી પડે છે એમ. ધીમે રહીને તેને વારાફરતી બંને પગે ડખલો ગારો ફેરવી દીધો. વારાફરતી એક પગ ઊંચો કરીને એને ડખલો નાખવાનો પ્રયત્ન કર્યો એમ. પંપાળતા હસ્તનો પર્સ બંધ થતાં જ આખલાએ આંખ ઊંચકી ચંદા ઊભી થઈ હતી. પંપાળતા એટલે એનો જે પંપાળતો હતો એનો હાથ, એ પર્સ બંધ થઈ જાય છે અને આંખ ઊંચી કરે છે ત્યારે ચંદા ઊભી થાય છે. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય.
જેમ ઋષિનું તપમાં ભંગ પડ્યો હોય સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા પણ જવા તૈયાર ન હોય એ રીતે આખલા તરફ દ્રષ્ટિ રાખીને પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગે. આખલા તરફ એની દ્રષ્ટિ રાખે છે અને ધીમે ધીમે પાછા પગેથી ખસે છે. ત્યાંથી દૂર જતી ચંદાને નિખરવા આખલું ઊંચું થવા ગયું. દૂર જતી ચંદાને જોવા માટે ઊંચો થાય છે ત્યારે એને પગના બંધન અનુભવે, ત્યારે એને પગનું આ બંધન ખબર પડે છે. પણ બંધનમાં પડ્યા પછીનું સ્વી વિરતવશ આ કામનું, પછી બંધનમાં પડેલું એટલે આ કામ થઈ ગયું છે, હવે તો એ શું કામનું એમ. પાંજરામાં સિંહ દાડુ કે તેમ એ બડાડ્યો, ઊંધામાં મારી એ બેઠો થયો, પણ દોડવા જતાં એના પગ સામ સામા ખેંચાય. જેમ આપણે જોઈએ પાંજરામાં સિંહ પુરાયા પછી એ ગમે તે બડાડા પાડે પણ એની કશી તાકાત ચાલતી નથી, એટલે ઊંધામાં મારી એ બેઠું થયું પણ દોડવા જાય છે પણ સામસામે એના પગ ખેંચાય છે એટલે એ કશું કરી શકતો નથી, એટલે એને બીજો બરાડો નાખે છે. અને અંધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું અને છેતરાયેલો ઉસ ભરાશ શરમમાં માર્યો નીચું જોઈ રહ્યો હતો અને પોતે દ્રષ્ટિથી એટલે ચંદાનો વિજય થયો અને પેલો જે છેતરાયો છે એ પોતે એવું લાગે છે હું હાર્યો અને એ પોતે નીચું જોયે છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો, કોઈએ એને મારવાનો નથી તેનો હુકમ સાથે ચઢાવ્યો હોય તે મૌન છવાઈ રહ્યું. લોકોની નજીક આવીને ચંદાએ દરેકને હુકમ કર્યો કે કોઈએ એને મારવાનો નથી અને એનો હુકમ દરેકે માન રાખ્યો. બેટા પુરુષથી ન થાય તે કામ આ તે કર્યું, રૈજી પુત્રીને ભેટી પડતા બોલે બેટા પુરુષથી જે ન થયું એ તે આજ કામ કરી બતાવ્યું એમ એના પિતા પુત્રીને ભેટી પડે છે. બાપા આ શું બોલો છો, પુરુષથી ન બને એ કેમ મનાય? એના પિતાને કહે છે તમે આ શું બોલો છો, એમ પુરુષથી ન થાય એ તો શક્ય નથી, આ નજરે જોઈએ ખોટું છે. એના પિતા કહે છે જે મેં આ નજરે જોયું છે એ ખોટું છે, આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ના ચાલી. રૈજીને ચારે બાજુ ઉભેલા પુરુષો સમુદાય તરફ નજર કરતા કહ્યું, આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ચાલી ન હતી પણ રૈજીએ ચારે બાજુ ઉભેલા પુરુષોની સામે જોઈને નજર કરતા બોલે છે, તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. ચંદા બોલે છે કે તમે પુરુષ દેખતા હશો આ બધાને ચારે બાજુ, પણ હું તો કોઈને પુરુષ માનતી નથી. એનો કટક સાંભળી દરેક ભયમાં બેસી જવાનું મન થયું. એનો જે આ કટક સાંભળીને એ લોકોને માથું નીચે કરવું પડ્યું પુરુષોને, પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો ન હતો. આ કટાક્ષ એક જ વખત એને ઉચ્ચાર્યું, બીજી ક્યારેય વખત ઉચ્ચાર્યો ન હતો. ફરતા ગામડામાં એક વાત જોત જોતામાં પસરી ગઈ અને તેમની નાતમાં તો એ રામાયણ અને મહાભારતની કથા થઈ પડી હતી. અને આ વાત તો વીતી ગઈ, આ પ્રસંગ પસરી ગયો અને તેની નાતની અંદર રામાયણ અને મહાભારત જેવી કથા બની ગઈ હતી, એટલે શાન ના થયું. એટલે જે આટલું હતું એના ડોકમાં એક લાકડું હોય અને ગરામાં એક દોરી બાંધીને, એટલે જ્યારે દોડે ત્યારે એના બે પગે એ લાકડું વચ્ચે આવે એટલે દોડી શકે નહીં, એટલે એને આપણે કાબૂમાં કરી શકીએ. એટલે આ પાઠની અંદર આ ચંદા એ પોતે ડખલો નાખે છે, કોઈ પુરુષની હિંમત ચાલતી નથી એટલે ચંદા નાખે છે.